જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મહાનગરપાલિકાના સભાગૃહમાં મળી હતી. મેયર હાજર ન હોવાથી ડેપ્યુટી મેયર કરસન કરમૂર નાદ એકસાને આ સામાન્ય સભા મળી હતી. જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડ ડેપ્યુટી અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. જનરલ બોર્ડમાં મેયર, કમિશનર, ડેપ્યુટી કમિશનર તેમજ વિરોધ પક્ષના નેતા ગેરહાજર હતા, તેમજ 5થી વધુ કોર્પોરેટરોનો રજા રિપોર્ટ આવ્યો હતો. જામનગર મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં એક પછી એક એજન્ડા હાથ ઉપર લેવામાં આવ્યા હતા. ટીપી સ્કીમ નંબર 2માં આવેલ અંતિમ ખંડ 69 દુકાનોના હેતુથી જમીન વેચાણથી આપવાનો ઠરાવ આવ્યો હતો, જ્યારે એક જ પાર્ટીને એક જ જગ્યાએ વેચાણનો વિરોધ વિપક્ષ દર્શાવાયો હતો. મહાનગરપાલિકાના સફાઈ કામદારોની નિવૃત્તિ નજીક પહોંચી ગયા હોય તેઓ હજુ સુધી કાયમી થયા નથી, ત્યારે 50 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા કામદારોને પણ સમાવેશ કરવા સૂચન કરવામાં આવ્યું હતું. જોકે માત્ર સફાઈ કામદારો જ નહીં પણ વર્ગ 4ના કર્મચારીઓના વારસદારોનો સમાવેશ કરવાનું પણ સૂચન કરાયું હતું. તો મીડિયાને સંબોધન કરતા અધ્યક્ષ સ્થાને રહેલ ડેપ્યુટી મેયર દ્વારા ઢોરના મૃત્યુ બાબતે પ્રશ્ન કરાતા જવાબ મળ્યો કે ઢોરની બાબત હોય તો અમે હિન્દુવાદી પાર્ટી છીએ નો ઉલ્લેખ કરાયો હતો. આ મીટિંગની અંદર ખાસ કરીને એજન્ડા આઇટમ નંબર 3 જે અંતિમ ખંડ 69 વાળી જમીન મહાનગરપાલિકાને પ્રાપ્ત થઈ છે, આ જમીનમાં કરોડો રૂપિયાનું કૌભાંડ હોય અને આ જમીનની જે વેચાણની પ્રક્રિયા થઈ છે એની સામે લેખિતમાં અમે લોકોએ વાંધા આપ્યા છે. એ મહાનગરપાલિકાએ 34,875 રૂપિયા એની અપસેટ પ્રાઇસ નક્કી કરી અને આ જમીન વેચાણ માટે ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા કરી હતી. આ પ્રક્રિયાની અંદર માત્ર ને માત્ર એક જ પાર્ટીનું સિંગલ ટેન્ડર આવ્યું. નિયમ મુજબ સિંગલ ટેન્ડર આવે તો ફરી વખત ટેન્ડરની પ્રક્રિયા કરવી જોઈએ. એની જગ્યાએ મહાનગરપાલિકાના વર્તમાન શાસકોએ એ એક જ સિંગલ ટેન્ડર આવેલા ટેન્ડરના પાર્ટીને બોલાવી નેગોશિએશન કરી અને 34,875 રૂપિયા જે અપસેટ પ્રાઇસ હતી અને માત્ર એક ચોરસ મીટરે 25 રૂપિયાનો વધારો કરી અને આ પાર્ટીને 25 રૂપિયા એટલે એક ફૂટે માત્ર ને માત્ર 2.5 રૂપિયાનો વધારો કરી અને આ જમીન કિંમતી જમીન પધરાવી દેવા માટેનો જે ગેરકાયદેસરનો ઠરાવ કર્યો છે એનો અમે લોકોએ સખતમાં સખત વિરોધ કર્યો છે. આજે મુખ્ય એજન્ડાઓ જનરલ બોર્ડની અંદર જે કંઈ જનરલ બોર્ડના નિયમો છે, જે દર મહિને મિટિંગ મળતી હતી, 2 મહિને બોલાવી, સ્ટેન્ડિંગ કમિટી 8 દિવસે મળતી હતી, 15 દિવસે બોલાવી, જેનાથી અધિકારીઓનો ટાઈમ વેસ્ટ ના જાય અને વિકાસના કામની અંદર ગતિ આવે એના હેતુસર આપણે આ નિર્ણય કર્યો છે. બીજા એજન્ડાની અંદર ટીપી સ્કીમની એક જગ્યા હતી, એ 5 પ્રયત્ન હતી, સિંગલ ટેન્ડર આવ્યું હતું, પણ છેલ્લા 5 પ્રયત્ન કરી રહ્યા હતા અને એ આપણે હરાજીથી ટેન્ડરના ઓલાથી આપણે એ જગ્યા વેચવા માટેનો આજે ઠરાવ કર્યો છે. બાકીના જે વિકાસના એજન્ડા હતા, દુકાનો, જેએમસીની જે એમ્યુઝમેન્ટ પાર્કની અંદર ગેમ ઝોન છે એની અંદર એ ભાડે આપવાની વાત હતી તો એ લીઝ ઉપર આપણે આપી છે. તળાવની પારના એજન્ડા દુકાનના હતા એને પણ આપણે લીઝ ઉપર આપી છે. એટલે મુખ્ય એજન્ડાઓ આજના બધા જે કંઈ વિકાસના હતા એ સર્વાનુમતે કહી શકીએ તો સર્વાનુમતે મંજૂર થયા છે. એક એજન્ડામાં વિરોધ પક્ષનો વિરોધ હતો, બાકીના બધા જ એજન્ડા સર્વાનુમતે મંજૂર કર્યા છે અને જામનગરના વિકાસ માટે તન મન અને ધનથી બધા જ સભ્યશ્રીઓ અને બધા જ પદાધિકારીઓ મહેનત કરી અને આપણે સફળતા મેળવી અને આપણી જે કંઈ અપેક્ષાઓ આકાંક્ષાઓ છે એ આપણી મહાનગરપાલિકાને પૂર્ણ થાય એવી આપ બધા મીડિયાવાળાને આપ બધા સામૂહિક પ્રયત્ન કરીએ અને આગામી દિવસો આપણા આનાથી વિશેષ સારા કામ થાય એવા પ્રયત્ન કરશું. કિરણ ગોહિલ સાથે NS ગુજરાત ન્યૂઝ જામનગર.